नमस्कार विद्यार्थी मित्रों, शास्त्री स्वामी धर्मप्रसाद दासजी कॉलेज ऊना आपनों हार्दिक स्वागत करे छे। SY BCOM विषय समग्र लक्षी अर्थशास्त्रना सिद्धांतों 2 में यूनिट नंबर 4 विदेशी विनिमय दर जेने हूड़ियामण दर तरीके पण ओळखी शकाय छे। तो विनिमय दर छे એ કોને કહીએ આપણે? તો કે વિનિમય દર કે જે બે ચલણોની ખરીદ શક્તિ દ્વારા વ્યક્ત થાય છે, તે એક દેશના ચલણની ખરીદ શક્તિ અને અન્ય દેશના ચલણની ખરીદ શક્તિને સમાન બનાવવાનું વલણ ધરાવે છે। જો બે ચલણ વચ્ચે વિનિમય દર એની ખરીદ શક્તિના આધારે માપી શકાતો હોય છે અને બંનેને સમાન બનાવવાનું કામ છે એ કરવામાં આવતું હોય છે। બે ચલણ એટલે કે ભાઈ, દાખલા તરીકે ભારતનો રૂપિયો 1 રૂપિયો છે, ચલણ છે, અને અમેરિકાનો છે 1 ડોલર છે, કે ઇંગ્લેન્ડનો છે 1 પાઉન્ડ છે, બરાબર। તો આ એક બંને દેશના ચલણને ખરીદ શક્તિ છે એને સમાન બનાવવાનું જે વલણ દાખવવામાં આવે છે, જેને વિનિમય દર તરીકે ઓળખવામાં આવતું હોય છે। વિદેશી વિનિમય દરનો અર્થ, વિદેશી વિનિમય દર એટલે બે દેશોના ચલણો વચ્ચેના અદલા બદલીનો દર। ઉદાહરણ તરીકે, ભારતના 45 રૂપિયાના બદલામાં અમેરિકાનો 1 ડોલર મળતો હોય તો વિનિમય દર 45 રૂપિયા બરાબર 1 ડોલર થયું કહેવાય। અહીં રૂપિયાનું મૂલ્ય ડોલરમાં અને ડોલરનું મૂલ્ય રૂપિયામાં વ્યક્ત થયું છે, તેથી એમ કહી શકાય કે પરદેશી ચલણનો દર, ચલણનો જે દરે દેશના ચલણ સાથે વિનિમય થાય છે અને વિદેશી વિનિમય દર કહે છે। વિનિમય દરને વિદેશી હુડિયામણ દર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ રીતે વિનિમય દર કે હુડિયામણ દર એ દેશના ચલણનું વિદેશી ચલણમાં વ્યક્ત થતું મૂલ્ય હોય છે। આ દ્રષ્ટિએ વિનિમય દર એ દેશના ચલણનું બાહ્ય મૂલ્ય દર્શાવે છે। જો વિદેશી વિનિમય દર એટલે કે ભાઈ, બે દેશના ચલણ વચ્ચેનો અદલા બદલીનો દર, બરાબર। દાખલા તરીકે જોઈએ કે ભાઈ, ભારતના અત્યારે ફોર એક્ઝામ્પલ 45 રૂપિયા હોય, બરાબર, ભારતીય રૂપિયા પ્રમાણે, ભારતના રૂપિયાના 1 ડોલર બરાબર 45 રૂપિયા છે, બરાબર। એવું જોવા કદાચ મળતું હોય તો આ ડોલર, ડોલરમાં અને ડોલરનું મૂલ્ય એ રૂપિયાની અંદર જે વ્યક્ત થયું છે, જેને પરદેશી ચલણના જે દરે દેશના ચલણ સાથે વિનિમય દર થાય છે એને વિદેશી વિનિમય દર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે બંનેની કરન્સી અલગ અલગ, પરંતુ બંનેનો વિનિમય દર કેટલો છે, બરાબર। દાખલા તરીકે અત્યારે આજની તારીખે જોઈએ તો કે ભાઈ, ડોલરના 70 રૂપિયાની આજુબાજુ હોઈ શકે, ભલે આમાં આપણે 45 રૂપિયાના ઉદાહરણ સમજવા માટે લીધેલા છે, બરાબર, અથવા પાઉન્ડ હોય તો 90 રૂપિયા હોઈ શકે, બરાબર, અમેરિકન ડોલર છે તો એનો એ પ્રકારે વિનિમય દર હોય છે, બરાબર, તો તેને વિનિમય દર તરીકે ઓળખી શકાતું હોય છે। વિનિમય દર નિર્ધારણ છે તો એ ટંકશાળ ક્ષમતા સિદ્ધાંત આધારિત પણ હોઈ શકે છે, સમખરીદ શક્તિના સિદ્ધાંત આધારિત પણ હોઈ શકે છે, અને માંગ અને પુરવઠાના સિદ્ધાંત આધારિત પણ હોઈ શકે છે। તો ટંકશાળ ક્ષમતા સિદ્ધાંત આધારિત કેવી રીતે હોઈ શકે? તો કે સુવર્ણ ધોરણ હેઠળ વિનિમય દર કેવી રીતે નક્કી થાય તે હકીકત આ સિદ્ધાંતમાં સમજાવે છે। અહીં સૌ પ્રથમ આપણે સુવર્ણ ધોરણનો ખ્યાલ સમજી લઈએ। સુવર્ણ ધોરણ એક પ્રકારનું નાણાકીય ધોરણ છે। સુવર્ણ ધોરણના લક્ષણો આ પ્રકારે હોય, સુવર્ણની આયાત અને નિકાસનું મુક્ત રીતે થાય છે, અર્થાત સુવર્ણની આયાત નિકાસ પર કોઈ જાતનો પ્રતિબંધ હોતો નથી। ચલણી સિક્કાઓ અને સોના અથવા ચાંદીના હોઈ શકે, કાગળની નોટોનું અસ્તિત્વ પણ હોઈ શકે, પરંતુ અહીં ખાસ અગત્યની બાબત એ છે કે ચલણી નાણાંના એક એકમનું મૂલ્ય નિશ્ચિત વજનના સોના સાથે જોડવામાં આવેલું હોય છે। ચલણી નાણાંના બદલામાં સરકાર પાસેથી સોનું મેળવી શકાય અને સોનાના બદલામાં ચલણી સિક્કાઓ મેળવી શકાય છે। પછીનું છે સમખરીદ શક્તિનો સિદ્ધાંત। વ્યાપાર કરતા બંને દેશોનું ચલણી નાણું અપરિવર્તનીય કાગતી ધોરણ ઉપર હોય તો વિનિમય દરનો
વિનિમયનો દર કઈ રીતે નક્કી થાય છે તેની સમજૂતી શ્રમ ખરીદ શક્તિના સિદ્ધાંત દ્વારા મળે છે. આ સિદ્ધાંતને ખરીદ શક્તિ ક્ષમતા સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. ગસ્ટવ કેસલ જણાવે છે કે વિનિમય દર કે જે ચલણોની ખરીદ શક્તિની ક્ષમતા દ્વારા વ્યક્ત થાય છે તે એક દેશના ચલણની ખરીદ શક્તિ અને બીજા દેશના ચલણની ખરીદ શક્તિ સમાન બનાવે છે. જો ખરીદ શક્તિ ક્ષમતા સિદ્ધાંત કોને કહીએ? તો કે વ્યાપાર કરતા બે દેશ હોય તો એનું ચલણી નાણું અપરિવર્તનીય હોય, કાગતી ધોરણ એનું ઉપર હોય, વિનિમયનો દર એનો નક્કી થતો હોય એ પ્રમાણે, તેની સમજૂતી સમખરીદ સિદ્ધાંત દ્વારા મળે છે. તો આવા સિદ્ધાંતને ખરીદ શક્તિ ક્ષમતા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવતો હોય છે. કે જુદા જુદા દેશોનું ચલણોનું મૂલ્ય, સાપેક્ષ મૂલ્ય દરેક ચલણના દેશમાં પોતાની વાસ્તવિક ખરીદ શક્તિના પ્રમાણમાં હોય છે. બરાબર. એટલે સાપેક્ષ અને નિરપેક્ષ આ બે સ્વરૂપે સમખરીદ શક્તિના સિદ્ધાંતનું સ્વરૂપ છે એ હોઈ શકે. એક સાપેક્ષ સ્વરૂપે પણ હોઈ શકે અને નિરપેક્ષ સ્વરૂપે પણ હોઈ શકે. એ પછીનું છે માંગ અને પુરવઠાનો સિદ્ધાંત. લાંબા ગાળે વિનિમય દર કેવી રીતે નક્કી થાય છે તેની સમજૂતી આપણને સમખરીદ શક્તિના સિદ્ધાંતમાંથી મળી રહે છે. જ્યારે ટૂંકા ગાળામાં વિનિમય દર કેવી રીતે નક્કી થાય છે એ હકીકત સિદ્ધાંત સમજાવી શકાતો નથી. માંગ અને પુરવઠાનો સિદ્ધાંત એ ત્રુટિ દૂર કરે છે. કોઈ પણ એક સમયે અથવા ટૂંકા ગાળામાં વિનિમય દર કેવી રીતે નક્કી થાય છે તેની સમજૂતી આપવા માટે માંગ અને પુરવઠાનો સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે. વિદેશી હુડિયામણની માંગ અને વિદેશી હુડિયામણનો પુરવઠો લેણદેણની તુલા સાથે સંબંધ ધરાવે છે. તેથી આ સિદ્ધાંત લેણદેણની તુલાના સિદ્ધાંત તરીકે પણ ઓળખાવી શકાય છે. બસ મિત્રો, આજના વિડીયોની અંદર અહીં સુધી જ. આવતા વિડીયોની અંદર આપણે આગળની સમજૂતી મેળવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.